नमस्ते, आपने चेक कर दूं चैप्टर 3 द सिंपल फ्यूचर टेंस के अंदर आपने आगे समझूती नहीं गए आपने क्या वाक्य रचना की थी छे પછી એની પ્રશ્ન પૂછેલો હોય તો જવાબ કેવી રીતે આપવો તે બધું આપણે શીખી ગયા તો આજે આપણે એની એક્સરસાઇઝ નંબર 1 અને એક્સરસાઇઝ નંબર 2 જોશું તો સૌપ્રથમ આપણે જોઈએ એક્સરસાઇઝ 1 કે જેની સૂચના છે કૌંસમાં આપેલા ક્રિયાપદના સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો એટલે કે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે કૌંસમાં આપેલો શબ્દ છે એ મૂળ ક્રિયાપદ છે તો આપણે બધાને યાદ જ હશે આપણે ગયા વિડિયોમાં જોયું હતું કે જ્યારે સાદા ભવિષ્યકાળમાં આપણે વાક્ય મૂકીએ ત્યારે ક્રિયાપદનું કયું રૂપ આવશે તો કે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે એટલે કે મુખ્ય ક્રિયાપદ જ આવશે કોઈ પણ પ્રત્યય લાગશે નહીં અને આગળ કયો શબ્દ લાગશે વાક્ય રચના મુજબ તો કે વિલ તો આપણે સૌપ્રથમ પહેલું વાક્ય જોઈએ ધ વિલ ફિલ્સ ખાલી જગ્યા ઇન ધ એસેમ્બલી બોલ કાઉન્સ માય ટુ સી તો આપણે પહેલા વાક્યમાં શું લાગશે સૌપ્રથમ વિલ વાક્ય રચના મુજબ પહેલા થપ્યું પ્લેસ એટલે કરતા આવ્યા પછી વિલ લેતું અને હવે મૂળ ક્રિયા પર સી જે તમને કાઉન્સ માં મળ્યું છે હવે બીજું જોઈએ ધોઝ મુમેન્ટ્સ વિલ કાઉન્સમાં શું છે ગો ગો ટુ એ ફ્રૂટ શોપ ઇન ધ ઇવનિંગ પછી છે માય ફાધર વિલ બધામાં વિલ લગાડવાનું જ રહેશે વિલ કાઉન્સમાં શું છે રીચ રીચનું વિલ છે મૂળ ક્રિયાપદ છે તેને તે જ લાગશે કોઈ પ્રત્યય લાગશે નહીં ચોથું છે ધ મેજિશિયન ખાલી જગ્યા હિઝ ટ્રીક ઇન ધ ટાઉન હોલ સો તો સૌપ્રથમ શું લખશું આપણે વિલ અને પછી સો મૂળ ક્રિયાપદ એમએમએસ પછી પાંચમું છે ધ ફાર્મર્સ ખાલી જગ્યા અંડર ધ નીમ ટ્રી કાઉન્સ માય ટુ સ્લીપ તો સૌપ્રથમ શું લખશું આપણે વિલ અને પછી સ્લીપ મૂળ ક્રિયાપદ એમએમએસ એ કાઉન્સમાં આપેલો શબ્દ એમએમ લખવાનો રહેશે ખાલી ફક્ત વિલ લગાડવાનું રહેશે વિલ અને મૂળ ક્રિયાપદ કાઉન્સમાં આપેલું એમએમ લખી નાખશું અમોલ એન્ડ અમર વિલ રન આર યુ એન રન ઓન ધ સીસો સાતમું છે ધ બોયઝ વિલ કાઉન્સમાં શું આપેલું છે પ્લે પ્લે નું પ્લે વિલ પ્લે ફૂટબોલ ઇન ધ પાર્ક ધ પોલીસમેન વિલ શું છે કાઉન્સમાં સ્ટેન્ડ એટલે સ્ટેન્ડ સ્ટેન્ડ ઓન ધ રોડ નવમું છે ધ ગર્લ્સ ખાલી જગ્યા એ રંગોલી ટુમોરો ડ્રો આવ્યો તો સૌપ્રથમ વિલ પછી ડ્રો પછીનું જોઈએ તો મિતાલી ખાલી જગ્યા હર ફાધર ટુમોરો કોલ વિલ કાઉન્સમાં આપેલું છે કોલ તો એના પછી તમારી બુકમાં તમે જોઈ શકો છો હજી તમને 11 થી 20 બ્લેન્ક આપેલી છે તો તમારે હોમવર્કમાં રહેશે 11 to 12 11 થી 20 ખાલી જગ્યા તમારે હોમવર્કમાં કરવાની રહેશે ત્યાર પછી આપણે જોઈએ એક્સરસાઇઝ નંબર 2 શું છે તો કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ વાક્ય બનાવો હવે આપણે જવાબ આપેલો છે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે પ્રશ્નાર્થ વાક્ય કોના માટે બનાવવું તો એના માટે તમને કાઉન્સમાં WH વાળા શબ્દ આપેલા છે તો સૌપ્રથમ છે ભુ તો ભુ નો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ વાક્ય કેમ છે તો કે મેરી એન્ડ અલ્બર્ટ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક કાઉન્સમાં ટુ ભુ તો ભુ નો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ તો કે જ્યારે કોઈ વ્યક્તિના નામ હોય ત્યારે આપણે ભુ થી પ્રશ્નાર્થ બનાવીએ તો હવે વ્યક્તિના નામ કયા છે તો કે મેરી એન્ડ અલ્બર્ટ તો બે વ્યક્તિનું નામ છે નીકળી જશે એટલે પ્રશ્નાર્થ વાક્ય કેમ બનશે ભુ વ્યક્તિના નામ નીકળી ગયા તો કે હા હવે પાછળનું સેન્ટેન્સ એમનો એમ રહેશે ભુ વિલ
જ્યારે ગુણિત્રી પ્રશ્નાર્થ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન જ્યારે ગુણિત્રી બનાવીએ ત્યારે વ્યક્તિના નામ નીકળી જશે એની જગ્યાએ હું શબ્દ આવશે અને પાછળનું વાક્ય એમ. પછી બીજું જોઈએ તો મોના વિલ હેવ ટી એટ 5 o'clock. મોના છે એ 5:04 લેશે. કામુસમાં આવ્યું વેન, તો વેનનું ગુજરાતી શું થશે? ક્યારે? તો હવે આપણે ગુજરાતીમાં બનાવીએ તો કે મોના ક્યારે ચાલે છે, તો આપણે કોના માટે પ્રશ્ન બનાવવાનો છે? તો કે સમય 5 o'clock. તો હવે સમય પ્રશ્નાર્થ વાક્યમાં આવશે નહીં. તો કેવી રીતના બનશે? તો કે સૌ પ્રથમ WH વાળો શબ્દ વેન, વિલ, વેન પછી વિલ, મોના પછી જે કર્તા છે એ આવશે. સૌ પ્રથમ WH વાળો શબ્દ, પછી વિલ આવશે, પછી કર્તા છે મોના હેવ હેવ ટી, છેલ્લે પ્રશ્ના ચિહ્ન 5 o'clock લઈ. પછી છે ધ ફાર્મર વિલ સ્લીપ અંડર એ ટ્રી. પછી છે બે, ક્યાં સુ ખેડૂત છે ક્યાં સુઈ ગયો છે? તો કોઈ સ્થળ દર્શાવવાનું રહેશે કે ક્યાં? તો કે અંડર એ ટ્રી, ઝાડવાની નીચે સૂતો છે. તો પ્રશ્નાર્થ બનાવશું એટલે એ નહીં. તો હવે તમે કહેશો સૌ પ્રથમ આપણે શું લખશું? તો કે જેના માટે પ્રશ્નાર્થ શબ્દ આપણે કામુસમાં આપેલો છે વેર. પછી આપણે વાક્ય રચના મુજબ શું આવશે? વિલ. પછી કર્તા કોણ છે? ધ ફાર્મર. ક્યાં સુધો? કયો શબ્દ બાકી રહ્યો? તો કે સ્લીપ. છેલ્લે પ્રશ્ન છે. ત્યાર પછી જોઈએ તો મિતાલી વિલ સિંગ એન ઇંગ્લિશ સોંગ. મિતાલી છે ઇંગ્લિશ સોંગ ગાશે. કાઉન્સ માય ટુ વોટ એટલે કે શું? તો ગુજરાતી માં કેવી રીતે બનશે? તો કે મિતાલી શું ગાશે? તો શું માટે શું આવશે? ઇંગ્લિશ સોંગ. શું ગાશે મિતાલી? તો કે મિતાલી ઇંગ્લિશ ગીત ગાશે. તો ઇંગ્લિશ સોંગ નીકળી જશે. પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે સૌપ્રથમ આપણે શું લખશું? WH વાળો શબ્દ વોટ. પછી વાક્ય રચના મુજબ વિલ. પછી કર્તા મિતાલી. પછી શું છે? તો શું કરશે? બ્લીક સીન ગાઉ. તો આપણે સીન છેલ્લે પ્રશ્ન છે. પછી છે કેદાર વિલ રાઇટ ટુ પોયમ્સ હાઉ મેની? કાઉન્ટ ફાઇવ ટુ હાઉ મેની. કેદાર છે બે કવિતા લખશે. તો કાઉન્ટ ફાઇવ ટુ હાઉ મેની એટલે કે કેદાર કેટલી કવિતા લખશે? તો આપણે સૌ પ્રથમ પ્રશ્નાર્થ બનાવવા માટે શું લખશું? કામસમાં આપેલો પ્રશ્નાર્થ શબ્દ એટલે કે હાઉ મેની પોયમ્સ. શું લખવાનું છે? તો કે પોયમ્સ, હાઉ મેની પોયમ્સ વિલ. વાક્ય રચના મુજબ વિલ, અને પછી કરતા કેતા, અને છેલ્લે તમારી બુકમાં 6 થી 10 સેન્ટેન્સ આપેલા છે જે તમારે